ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે જે આલ્ફા ટર્પિનોઇલનું જે બંધારણ છે એની અંદર આપણે જે અડધેથી બંધારણ અડધા સુધીનું મિત્રો આપણે બંધારણ જોયેલું છે, તો એની અંદર આપણે આજે એ ટૉપિક જોવાનો છે કે આલ્ફા ટર્પિનોઇલના બંધારણમાં કે જે આપણે જોયું હતું કે ઓક્સિડેશનના આધારે દ્વિબંધનું સ્થાન, કે જે આલ્ફા ટર્પિનોલમાં જે દ્વિબંધનું સ્થાન છે અને જે તૃતીયક આલ્કોહોલિક એટલે કે જે ઓએસ સમૂહ છે એનું આપણે સ્થાન નક્કી કરવાની બે પદ્ધતિઓ જોઈ હતી. એમાંથી એક પદ્ધતિની આપણે ચર્ચા કરેલી છે કે નિર્જલીકરણની પ્રક્રિયાની મદદથી આલ્ફા ટર્પિનોલમાં દ્વિબંધ કયા સ્થાન ઉપર છે અને બીજું ઓએસ સમૂહ કયા સ્થાન ઉપર છે અને તૃતીયક આલ્કોહોલિક સમૂહ છે કે કયો છે એ આપણે નક્કી કર્યું છે. હવે બીજી જે પદ્ધતિ છે કે ઓક્સિડેશનના આધારે દ્વિબંધનું સ્થાન અને તૃતીયક ઓએસ સમૂહનું સ્થાન નક્કી કરવું. તો ઓક્સિડેશનના આધારે કે ટર્પિનોઇલ સંયોજન છે તો એની અંદર ઓક્સિડેશનના આધારે તમે જે દ્વિબંધ છે એનું સ્થાન એટલે કે ખરેખર દ્વિબંધ કયા સ્થાન ઉપર છે અને જે આલ્કોહોલિક સમૂહ કયા સ્થાન ઉપર છે એનું સ્થાન આપણે નક્કી કરવાનું છે. તો આપણે આજે બીજી પદ્ધતિ જોવાની છે. તો એમાં આપણે જોઈએ કે ઓક્સિડેશનના આધારે દ્વિબંધનું સ્થાન અને તૃતીયક ઓએસ સમૂહનું સ્થાન નક્કી કરવું. તો મિત્રો, આ જે ટૉપિક છે આલ્ફા ટર્પિનોઇલનું જે બંધારણ છે એમાં જ આવે છે, પણ એની અંદર પણ જે આ ટૉપિક છે એમાંથી તમને અડધેથી પણ આટલો પૂછી શકે છે કે જે 4 માર્ક્સમાં કે 5 માર્ક્સમાં કે આ ટૉપિક પણ તમને અડધેથી પૂછી શકે છે. તો અહીં આપણે જોવાનું છે કે આલ્ફા ટર્પિનોઇલનું તબક્કાવાર ઓક્સિડેશન કરવાથી જે ઓક્સિડેશન કરતા હોય છે, KMnO4 છે, ક્રોમિક એસિડ છે, એ ઓક્સિડેશન કરતાની મદદથી એટલે કે એની વિવિધ પ્રબળતાને આધારે અલગ અલગ નિપજો મળે છે અને એ જે નિપજોના આધારે આપણે આલ્ફા ટર્પિનોઇલમાં દ્વિબંધનું સ્થાન અને જે તૃતીયક આલ્કોહોલિક સમૂહનું સ્થાનની માહિતી મેળવી શકીએ છીએ. તો અહીં આપણે એક પછી એક જોઈએ કે ઓક્સિડેશન પ્રક્રિયાની મદદથી કેવી રીતે આલ્ફા ટર્પિનોઇલનું બંધારણ નક્કી કરી શકીએ છીએ અને એની મદદથી આપણે કેવી રીતે ટેરેબિક એસિડનું સંશ્લેષણ નક્કી કરી શકીએ છીએ. તો અહીં આપણે મિત્રો જોઈએ છીએ કે પહેલું જોઈએ કે આલ્ફા ટર્પિનોઇલ છે એનું 1% આલ્કલાઇન KMnO4, આલ્ફા ટર્પિનોઇલનું 1% આલ્કલાઇન KMnO4 વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે ત્યારે હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા થઈ કયું સંયોજન મળે છે? ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. તો મિત્રો, આ પ્રક્રિયા આપણે આગળ જોઈ ચૂકેલા છીએ કે જે ઓક્સિડેશન અવક્રમણાની જે નિપજો હતી, આપણે જે ટર્પિનોઇડનું વિશ્લેષણ પદ્ધતિની મદદથી ટર્પિનોઇડનું બંધારણ નક્કી કરવાની જે પદ્ધતિઓ એની અંદર આપણે ઓક્સિડેશન અવક્રમણ અને નિપજોની અંદર આપણે જે જોયેલું છે કે હાઇડ્રોક્સિલેટિંગ પ્રક્રિયકો તરીકે જે KMnO4 છે એની અંદર આપણે આ પ્રક્રિયા જોયેલી છે કે આલ્ફા ટર્પિનોઇલનું KMnO4 વડે આપણે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે કઈ નિપજ? ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. કેવી રીતે મળે છે? કે આપણે KMnO4 વડે ઓક્સિડેશન કરીએ એટલે કે KMnO4 એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, માટે એનું આલ્ફા ટર્પિનોઇલનું એક તો શું થતું હશે? ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિજન ઉમેરાય છે અને એ વખતે અહીંયા કયો કે એક ઓક્સિડેશન થાય છે અને બીજું હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા એટલે કે H2O અણુ ઉમેરાય છે, એટલે કે H2O+O અહીંયા ઉમેરા થશે અને ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. તો કઈ રીતે? કે જ્યાં દ્વિબંધ છે ત્યાં દ્વિબંધ તૂટી અને કયો કે અહીંયા ઓક્સિડેશન થાય એટલે કે એક ઓ અને બીજું H2Oમાંથી OH અને એક બીજો અહીંયા OH એટલે કે કયો? 2 OH સમૂહ એટલે કે ગ્લાયકોલ બંધ બને છે. તો અહીંયા આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનોઇલનું 1% આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી એક ઓક્સિજન અને એક H2Oનો અણુ ઉમેરાય, ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન. કેવી રીતે? કે આલ્ફા ટર્પિનોઇલનું સ્ટ્રક્ચર છે અને આ કયું? ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન. તો અહીંયા જોઈએ કે દ્વિબંધ તૂટી એક OH સમૂહ અહીંયા અને એક OH સમૂહ અહીંયા, તો અહીંયા મળે છે કે એક દ્વિબંધ અહીંયા આલ્ફા ટર્પિનોઇલમાં C1 કાર્બન C2 કાર્બન જોડે દ્વિબંધ હતો, બંને દ્વિબંધથી જોડાયેલા હતા. તો એ દ્વિબંધ તૂટી અને એક અહીંયા OH સમૂહ અને બીજો OH સમૂહ જોડાય છે અને કયો? આ જે બંધ બને એને આપણે કયો બંધ કહીએ છીએ? ગ્લાયકોલ બંધ કહીએ છીએ. અને એક તો આપણે કહી શકીએ કે તે ગ્લાયકોલ બંધ બનાવે છે અને એને ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન. કેમ? કે એક તો આલ્ફા ટર્પિનોઇલમાં ઓલરેડી OH સમૂહ તો હતો જ, આલ્ફા ટર્પિનોઇલમાં કયો? એક OH સમૂહ હતો અને બીજો ગ્લાયકોલ બંધ બની ગયો, બીજા કેટલા? 2 OH સમૂહ બને છે. તો આપણે કહી શકીએ કે તે 1, 2 અને 3 OH સમૂહ હોવાને કારણે તેને એટલે કે 3 હાઇડ્રોક્સી સમૂહ છે, તો માટે આપણે કહી શકીએ કે ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. તો આલ્ફા ટર્પિનોઇલનું 1% આલ્કલાઇન KMnO4 વડે ઓક્સિડેશન કરવાથી શું? હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા થઈ આપણને કયું સંયોજન? ટ્રાય હાઇડ્રોક્સી સંયોજન મળે છે. તો અહીંયા તમને એનું અણુસૂત્ર પણ લખેલું છે, C10H18 નું હતું અને એનું શું કર્યું? ઓક્સિડેશન કર્યું.
નું પરવડે અને હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા એટલે કે કઈ નિપાત તરીકે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજનનું અણુસૂત્ર સી ટેન કેટલા થશે, બે હાઇડ્રોજન બે ઓક્સિજન ઉમેરે એટલે કે સી ટેન એચ ટ્વેન્ટી ઓ થ્રી મળે છે. તો આપણે કહી શકીએ કે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન મળે છે. તો અહીંયા તમને સ્ટ્રક્ચરને બધું લખેલું છે, તો એની અહીંયા તમને જો લખેલું છે કે આલ્ફા ટર્પિનોઇડમાં રહેલા સી ડબલ બોન્ડ સી દ્વિબંધનું હાઇડ્રોક્સિલેશન થવાથી હાઇડ્રોક્સી સંયોજન મળે છે, કે આપણે જે જોયું કે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન મળે છે. તેમાં બે ઓએચ સમૂહો બને છે જે ગ્લાયકોલ બંધ બને છે, એટલે કે એના બે ઓએચ સમૂહ અને એક ઓએચ સમૂહ આલ્ફા ટર્પિનોઇડમાં હતો જ ઓલરેડી. તો આમ ટ્રાય ત્રણ હાઇડ્રોક્સી સમૂહ હોવાને કારણે, ઓએચ સમૂહ હોવાને કારણે આમ ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન બે મળે છે, જે બીજા નંબરનું તમને સ્ટ્રક્ચર હતું. હવે જે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન હતું એનું શું કર્યું, ફરીથી ક્રોમિક એસિડ વડે એનું ઓક્સિડેશન કર્યું. તો આજે મિત્રો ટ્રાયહાઇડ્રોક્સી જે સંયોજન છે સી ટેન એચ ટ્વેન્ટી ઓ થ્રી એટલે કે બે ઓએચ સમૂહ એટલે કે ગ્લાયકોલ બંધ હતું એનું શું કરવામાં આવે છે કે ક્રોમિક એસિડ વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. તો ક્રોમિક એસિડ વડે એનું ઓક્સિડેશન થાય છે અથવા તો એસિટિક એસિડ વડે એનું ઓક્સિડેશન. તો ઓક્સિડેશન થશે એટલે કે ઓક્સિજન તો ઉમેરાય છે, પરંતુ એ વખતે આ જે ગ્લાયકોલ બંધ છે એ તૂટે છે. અહીંયાથી શું થાય છે, એ વખતે અહીંયાથી ટ્રાયહાઇડ્રોક્સી સંયોજનનું ઓક્સિડેશન થવાથી અહીંયાથી ગ્લાયકોલ બંધ તૂટે છે અને ગ્લાયકોલ બંધ તૂટે છે અને કયો એસિડ, કીટો હાઇડ્રોક્સી એસિડ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજનનું અહીંયાથી શું થશે, ઓક્સિડેશન ક્રોમિક એસિડ અથવા તો એસિટિક એસિડ વડે એનું ઓક્સિડેશન કરી. ત્યારે અહીંયા ગ્લાયકોલ બંધ ક્યાં છે, અહીંયા તો જે દ્વિબંધ તૂટી ગ્લાયકોલ બંધ બને એટલે કે આ ગ્લાયકોલ બંધ શું થશે, તૂટશે. અને ગ્લાયકોલ બંધ તૂટશે એટલે કે એક તો કયો, સી ડબલ બોન્ડ ઓ થઈ જશે, કારણ કે એક ઓક્સિજન છે અને ત્યાં આગળ શું, અહીંયા જુઓ કે સી ડબલ બોન્ડ ઓ થાય છે ગ્લાયકોલ બંધ તૂટી એટલે કે હાઇડ્રોજન જોડાય અને ડબલ બોન્ડ તરીકે. અને બીજો કહ્યું કે સી ડબલ ઓ એચ એટલે કે જોડે શું થાય છે, એનું ઓક્સિડેશન પણ થાય છે. એટલે કે જ્યાં સી એચ ઓ સમૂહ છે ત્યાં આગળ એનું ઓક્સિડેશન થઈ સી ડબલ ઓ એચ એટલે કે અહીંયા શું છે કે સી અહીંયા તો એક ગ્લાયકોલ બંધ તૂટી સી ડબલ બોન્ડ ઓ બની ગયું એટલે હાઇડ્રોજન બંધ તરીકે આવી જશે. અને બીજું કહ્યું કે સી એચ ઓ છે ને એનું ઓક્સિડેશન કરી, ઓક્સિડેશન થાય એટલે કે ઓક્સિજન ઉમેરાય એટલે કે સી ડબલ ઓ એચ એટલે કે અહીંયા શું થશે, સી ડબલ ઓ એચ. અને એને આપણે શું કહીએ છીએ કે કીટો હાઇડ્રોક્સી એસિડ મળે છે. તો આપણે જોયું કે ટ્રાયહાઇડ્રોક્સી સંયોજનો શું કર્યું, ક્રોમિક એસિડ અથવા તો એસિટિક એસિડ વડે ઓક્સિડેશન કરીએ છીએ ત્યારે ઓક્સિજન તો ઉમેરાય છે અને સાથે સાથે શું કે ગ્લાયકોલ બંધ તૂટે છે. આ પ્રક્રિયા પણ મિત્રો આપણે આગળ ભણેલા છીએ. તો અહીંયા ગ્લાયકોલ બંધ તૂટે છે અને શું થતું હશે, કીટોહાઇડ્રોક્સી એસિડ. તો અહીંયા ગ્લાયકોલ બંધ તૂટી સી ડબલ બોન્ડો એટલે કે કીટોનિક કીટોન બંધ સી ડબલ બોન્ડો એટલે કે આપણે કીટો કીટોન કહીએ છીએ. પછી સી ડબલ અને એનું સી એચ ઓ એટલે કે એનું ઓક્સિડેશન થશે એટલે કે સી ડબલ ઓ એચ એટલે કે અહીંયા એસિડ કાર્બોક્સિલિક સમૂહ આવશે અને એક ઓ એચ. તો માટે એને આપણે શું કહીએ છીએ કે સી ડબલ બોન્ડો એટલે કે કીટો ઓ એચ એટલે કે હાઇડ્રોક્સી સી ડબલ ઓ એચ એટલે કાર્બોક્સિલિક સમૂહ એટલે કે એસિડ માટે એને કીટોહાઇડ્રોક્સી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું શું થશે, સી ટેન એચ ટ્વેન્ટી ઓ થ્રીમાંથી સી ટેન એચ એટીન અને ઓ ફોર થાય છે. તો માટે આપણે મિત્રો કહી શકીએ કે કીટો હાઇડ્રોક્સી એસિડ. તો ટ્રાયહાઇડ્રોક્સી સંયોજન ટુનું શું કર્યું, ક્રોમિક એસિડ વડે કે એસિટિક એસિડ વડે ઓક્સિડેશન કરવાથી ગ્લાયકોલ બંધ તૂટી કીટો હાઇડ્રોક્સી એસિડ મળે છે. તો આપણે આ બીજા નંબરની એની પ્રક્રિયા જોઈ. હવે જે કીટો હાઇડ્રોક્સી એસિડ મળ્યું એનું કઈ પ્રક્રિયા કરી છે, લેક્ટોનાઇઝેશન પ્રક્રિયા. તો આપણને ખબર છે કે લેક્ટોનાઇઝેશન પ્રક્રિયા થાય એટલે કે જે નિપલ્સ એમાંથી શું થશે, ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા થાય એટલે કે કીટો હાઇડ્રોક્સી એસિડની લેક્ટોનાઇઝેશન પ્રક્રિયા કરી એટલે કે એચ ટુ ઓ એટલે કે પાણીનો અણુ દૂર થાય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે કીટો હાઇડ્રોક્સી એસિડ છે એની ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા કરી એટલે કે અહીંયાથી એચ ટુ ઓનો અણુ દૂર થાય. તો ક્યાંથી એચ ટુ ઓનો અણુ દૂર થશે, જો સી ડબલ ઓ એચ છે એમાંથી ઓ એચ સમૂહ અને એક ઓ એચ જે હાઇડ્રોક્સી સમૂહ છે એમાંથી હાઇડ્રોજન એટલે કે ઓએચ સી ડબલ ઓએચનો ઓએચ અને ઓએચનો હાઇડ્રોજન એટલે કે એચ ટુ ઓ દૂર થાય છે અને શું મળે છે, કીટો ઇલેક્ટ્રોન મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે અહીંયા તો કયો, સી એચ થ્રી સમૂહ મિથાઇલ સમૂહ છે, સી ડબલ બોન્ડ બાકી તો એનું સી ડબલ ઓ એ સી ડબલ ઓ એચ હતો એમાંથી ઓએચ સમૂહ દૂર થયો અને ઓએચનો કયો, હાઇડ્રોજન એટલે કે કયો આવશે, અહીંયાથી સી ડબલ ઓએચનો ઓએચ અને અહીંયાથી ઓએચનો હાઇડ્રોજન એટલે કે કયો, એચ ટુ ઓ દૂર થાય છે તો સી ઓ અને અહીંયા આવશે. તો કયો, તો કીટો ઇલેક્ટ્રોન મળે છે અને હોમોટર્પિનાઇલ મિથાઇલ કીટોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે જોઈએ કે સી ટેન એચ એટીન ઓ ફોર હતું,
સી ટેન એચ એટી નો ફોર્મમાંથી શું થશે? સી ટેન, કારણ કે બે હાઇડ્રોજન છૂટા દૂર થાય છે અને એક ઓક્સિજન દૂર થાય છે, તો સી ટેન એ સિક્સટીન ઉતરી થશે. એટલે મૂળ કાર્બનમાં તો કેટલું છે કે અહીંયા પણ 10 કાર્બન છે, અહીંયા પણ 10 કાર્બન પરમાણુ તો એ નહીં રહે છે, હાઇડ્રોજન ઓક્સિજનમાં ફેરફાર થાય છે. તો અહીં આપણે જોઈએ કે કિટો હાઇડ્રોક્સી એસિડની ઇલેક્ટ્રોલાઇઝેશન પ્રક્રિયા કરવાથી કઈ નિપજ મળે છે? કિટો ઇલેક્ટ્રોન અથવા તો હોમોટર્પિનાઇલ મિથાઇલ કિટોન મળે છે અને એનું અણુસૂત્ર શું થશે? સી ટેન એ સિક્સટીન ઉતરાય છે. તો આ ચોથા નંબરની નિપજ. તો અહીંયા આપણે જોઈએ કે કિટો હાઇડ્રોક્સી એસિડની ઇલેક્ટ્રોલાઇઝેશન પ્રક્રિયા કરવાથી તે એચ ટુ ઓનો અણુ ગુમાવી કિટો ઇલેક્ટ્રોન આપે છે. તો અહીંયા મિત્રો, અહીંયા તમને બીજી પણ આપેલી છે કે અહીંયા માહિતી આપેલી છે કે એક આલ્ફા ટર્પિનોઇલ કે જે આપણને પહેલા નંબરની નિપજ મળી હતી અને એક ચોથા નંબરની નિપજ કહી કે કિટો ઇલેક્ટ્રોન એટલે કે કિટોન છે, માં કાર્બન પરમાણુઓ જે દર્શાવે છે કે આલ્ફા ટર્પિનોઇલ દ્વિબંધ ચક્રમાં આવે છે. શું દર્શાવે છે કે આપણે અહીંયા જોયું કે સૌથી પહેલાં આપણે જોઈએ કે આલ્ફા ટર્પિનોઇલ, તો પહેલા નંબરની નિપજ આલ્ફા ટર્પિનોઇલમાં દ્વિબંધ સી વન સી ટુ કાર્બન ઉપર છે. પછી બીજા નંબરની નિપજ કઈ મળી? જે ચોથા નંબરની નિપજ મળી કિટોન, એટલે કે જે કિટો ઇલેક્ટ્રોન છે એમાં જે કિટોન સી ડબલ બોન્ડ ઓ સમૂહ છે એમાં શું દર્શાવે છે કે આલ્ફા ટર્પિનોઇલ દ્વિબંધ, આલ્ફા ટર્પિનોઇલમાં દ્વિબંધ તો ક્યાં હશે? ચક્રમાં છે, કારણ કે સી ડબલ બોન્ડ ઓ સમૂહ છે એટલે કે દ્વિબંધ તો આલ્ફા ટર્પિનોઇલમાં દ્વિચક્રમાં છે. હવે જે કિટોન ફોરની એટલે કે જે આ કિટો ઇલેક્ટ્રોન છે એની શું કરવામાં આવે? એને ટુ સીઓ થ્રીના દ્રાવણ સાથે કોઈ પ્રક્રિયા થતી નથી, એટલે કે બેઝિક એને ટુ સીઓ થ્રીના દ્રાવણ સાથે તે કોઈ પ્રક્રિયા આપતો નથી અને એનએઓએચના દ્રાવણ સાથે જે આ કિટોન છે કિટો ઇલેક્ટ્રોન એનએઓએચના દ્રાવણ સાથે ગરમ કરવાથી એક તુલ્યાંક એનએઓ સાથે પ્રક્રિયા કરે છે. એટલે કે જ્યારે એની એનએઓએચના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે એમાંથી એક તુલ્યાંક એનએઓએચ સાથે તે પ્રક્રિયા કરે છે. કેટલા તુલ્યાંક? કે જ્યારે એના એનએઓએચના દ્રાવણ એને ટુ સીઓ થ્રી સાથે તો તે કોઈ પ્રક્રિયા નથી કરતું, પરંતુ એનએઓએચના દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે એક તુલ્યાંક એનએઓએચ સાથે પ્રક્રિયા કરે છે અને તે શું દર્શાવે છે કે જ્યારે તે એનએઓએચ સાથે પ્રક્રિયા કરે છે જે દર્શાવે છે કે આ સંયોજન, કયું સંયોજન? કિટો ઇલેક્ટ્રોન, જે ચોથા નંબરનું કયું છે? કિટો ઇલેક્ટ્રોન એ મોનોબેઝિક એસિડનો ઇલેક્ટ્રોન હોવો જોઈએ, કારણ કે તે એનએઓએચ સાથે પ્રક્રિયા કરે છે. માટે કહી શકીએ કે તે મોનોબેઝિક એસિડનો ઇલેક્ટ્રોન હોવો જોઈએ. હવે કિટો હાઇડ્રોક્સી એસિડની કિટો હાઇડ્રોક્સી એસિડની પ્રક્રિયા મિશ્રણમાંથી અલગ પાડી શકાતો નથી. જે કિટો હાઇડ્રોક્સી એસિડ એટલે કે કયા નંબરની? ત્રીજા નંબરનું જે નિપજ મળી છે એને આપણે મિશ્રણમાંથી અલગ પાડી શકતા નથી. જ્યારે તેમાંથી મળતો જે ઇલેક્ટ્રોન છે, જે આ ચોથા નંબરનો જે ઇલેક્ટ્રોન કિટો ઇલેક્ટ્રોન મળે છે એને આપણે મિશ્રણમાંથી અલગ પાડી શકાય છે. આથી હાઇડ્રોક્સી એસિડ થ્રી એટલે કે જે કિટો હાઇડ્રોક્સી એસિડ મળે છે થ્રી એ અસ્થિર સંયોજન છે. કેમ અસ્થિર? કે તેને આપણે મિશ્રણમાંથી અલગ પાડી શકતા નથી અને તે ગેમા અથવા તો ડેલ્ટા હાઇડ્રોક્સી એટલે કે કયો છે? કે ગેમા અથવા તો ડેલ્ટા હાઇડ્રોક્સી એસિડ હોવો જોઈએ, કે ગેમા સ્થાની હોય શું. સિમન્સને 1932 માં કિટો ઇલેક્ટ્રોનના સંશ્લેષણ દ્વારા પુરવાર કર્યું કે જે કિટો ઇલેક્ટ્રોન મળ્યું એના સંશ્લેષણ દ્વારા પુરવાર કર્યું કે હાઇડ્રોક્સી એસિડ થ્રી એ ગેમા હાઇડ્રોક્સી એસિડ છે અને કિટો ઇલેક્ટ્રોન એ કેવો છે? ગેમા ઇલેક્ટ્રોન છે. કોને એને પુરવાર કર્યું? કે સિમન્સન નામના વૈજ્ઞાનિકે પુરવાર કર્યું કે કિટો હાઇડ્રોક્સી એસિડ હતો એ કેવો છે? કે ગેમા હાઇડ્રોક્સી એસિડ છે અને કિટો ઇલેક્ટ્રોન એ કેવો છે? ગેમા ઇલેક્ટ્રોન છે. તો હવે જે કિટો ઇલેક્ટ્રોન છે એનું જે આપણને જે ચોથા નંબરનું જે કિટો ઇલેક્ટ્રોનની જે પ્રક્રિયા મળી એનું ફરીથી 10% આલ્કલાઇન કેએમએનઓ ફોર વડે ઓક્સિડેશન કરવામાં આવે છે. કિટો ઇલેક્ટ્રોનનું શું કરવામાં આવે છે? 10% આલ્કલાઇન કેએમએનઓ ફોર વડે એનું ઓક્સિડેશન કરવામાં આવે છે. તો હવે ઓક્સિડેશન કરવાથી શું થશે? ઓક્સિજન તો ઉમેરાય છે અને જોડે જોડે કયો? CH3 COOS સમૂહ દૂર થાય છે. કિટો ઇલેક્ટ્રોનનું ઓક્સિડેશન કરવાથી CH3 COOS સમૂહ દૂર થાય છે અને કયું? અને અહીંયા કેવી રીતે CH3 COOS કે એક CH3 આ સમૂહ દૂર થશે અને બીજો કયો? કે જે આ COOS છે અહીંયા જો અહીંયા શું હશે કે જે CO સમૂહ છે તો એનો એ રહેશે અહીંયાથી COO અને બીજો કયો હશે કે અહીંયાથી સી અને ઓએસ સમૂહ એટલે કે CH3 COOS છૂટું પડે છે અને અહીંયા અને ઓક્સિડેશન થાય છે એટલે કે શું આવશે? અહીંયા આપણે જોઈએ કે જો અહીંયાથી કેવો છે કે એક આ CO પછી શું હતો કે અહીંયા એ તો એનું એ અહીંયા એનું એ અને અહીંયાથી જે CH3 અને અહીંયા જે COOO છે એ છૂટો પડે છે અને અહીંયા કયો હશે કે COOH એટલે કે જે CH સમૂહ છે એમાંથી કાર્બન છે એના જોડે હાઇડ્રોજન જોડાયેલા અહીંયા આવી જશે, એક હાઇડ્રોજન આવશે અને એક હાઇડ્રોજન એટલે કે COOH છૂટું પડે છે, નાનું ઓક્સિડેશન થશે એટલે કે COOH એટલે કે ટર્પિનિલિક એસિડ મળે છે. તો અહીંયા આપણે કહી શકીએ કે COOH CO બોન્ડ ઓ હતો અને અહીંયા ટર્પિનિલિક એસિડ મળે છે એટલે કે આ તો એનું એ જ હતું કે CO બોન્ડ ઓ અહીંયા એનું એ ને અહીંયા CH3 COOH છૂટું પડી COOH એટલે કે ટર્પિનિલિક એસિડ મળે છે. તો એનું અણુસૂત્ર C10H16O3 માંથી શું થશે? C8H12
ટ્વેલ્વ અને ઓ ફોર થાય છે. હવે જે કિટોલ એક્ટોન ફોર છે એનું એલોપોમ પ્રક્રિયા આપે છે અને વળી તેનું કેએમએનઓ ફોર વડે ઓક્સિડેશન કરવાથી એસિટિક એસિડ અને ટર્પિનાઇલિક એસિડ મળે છે. હવે આ એલોપોમ પ્રક્રિયા થતાં તો સીએસ થ્રી સી ડબલ એચ એસિડની ઉત્પત્તિ કિટોલ ઇલેક્ટ્રોનમાં ફોરમાં કયો સમૂહ સીએસ થ્રી સીઓ સમૂહની કિટોલ ઇલેક્ટ્રોનમાં કહ્યું કે સીએસ થ્રી સીઓ સમૂહ દૂર થાય છે માટે સીએસ થ્રી સીઓ સમૂહની હાજરી સૂચવે છે. કિટોલ ઇલેક્ટ્રોન હોમોટર્પિનાઇલ મિથાઇન કિટોન તરીકે પણ આપણે ઓળખી શકીએ. હવે જે આ ટર્પિનાઇલિક એસિડ હતું એનું શું કર્યું કે એમએનઓ ફોર વડે ફરીથી ઓક્સિડેશન કરીએ એટલે કે શું થશે એમાંથી એક સીએચ ટુ સમૂહ દૂર થાય છે. ટર્પિનાઇલિક એસિડનું કે એમએનઓ ફોર વડે ઓક્સિડેશન કરવાથી સીઓ બોન્ડ ઓ અહીંયા આ તો એનું એ રહેશે ને અહીંયાથી શું થશે કે એક સીએચ ટુ સમૂહ દૂર થશે અને સી ડબલ એચ સમૂહ અહીંયા આવશે અને કયો ટેરેબિક એસિડ મળે છે C7H10O4 નિપસ તરીકે આપણને મળે છે. તો અહીંયા જોઈએ કે ટર્પિનાઇલિક એસિડનું આગળ ઓક્સિડેશન કરવાથી ટેરેબિક એસિડ મળે છે અને આ એસિડ ડાયબેઝિક એસિડનો લેક્ટોન મળે છે. આ બંનેના બંધારણ સંશ્લેષણ દ્વારા આપણે પુરવાર કરી શકીએ છીએ કે જે ટર્પિનાઇલિક એસિડ અને જે ટેરેબિક એસિડ મળે છે અને આ જે ટેરેબિક એસિડ મળે છે એના આધારે કહી શકીએ કે આ તબક્કે લેક્ટોન ગેમા અથવા તો ડેલ્ટા છે કે જે આપણે આગળ તે નક્કી થઈ શકતું નથી. પરંતુ જે વનમાં સમજાવ્યા પ્રમાણે જે આલ્ફા ટર્પિનિયલ છે એમાં દ્વિબંધ પેરામેથેન કાર્બન માળખામાં તેના ચક્રમાં હોય છે કે આપણે આગળ મિત્રો નિર્જલીકરણ પ્રક્રિયામાં ભણી ચૂકેલા છે કે પેરામેન્થેન જે કાર્બન માળખામાં આલ્ફા ટર્પિનોલમાં જે દ્વિબંધ કેવું ચક્રમાં હોવો જોઈએ એની મદદથી આપણે સમજ્યા છીએ અને એની મદદથી આપણે જોયું હતું કે દ્વિબંધ એ C1 અને C2 વચ્ચે હોય તો ફોરનું બનવું સમજાવી શકાય. એટલે કે ફોર નંબરનું કહ્યું હતું આપણે જે કિટોન ઇલેક્ટ્રોન જે મળે છે એ તો C2 કાર્બનથી C8 કાર્બન ગેમા પણ છે ઉપરાંત C8 કાર્બન એકલો જ તૃતીય પ્રકારનો હશે તેથી જો OS સમૂહ C8 કાર્બન પર હોય તો જ ઇલેક્ટ્રોન મળે છે. તો આલ્ફા ટર્પિનોલમાં દ્વિબંધ C1 અને C2 વચ્ચે છે જ્યારે OS સમૂહ C8 કાર્બન ઉપર છે કારણ કે આપણે ઇલેક્ટ્રોનના આધારે સમજાવી શકીએ જે કિટો ઇલેક્ટ્રોન તો આઠમા નંબરના કાર્બન ઉપર OS સમૂહ છે એના આધારે આપણે કહી શકીએ. તો અહીંયા આ નિપજના આધારે આપણે ટેરેબિક એસિડના આધારે કહી શકીએ કે આલ્ફા ટર્પિનોલમાં દ્વિબંધ એ C1 C2 કાર્બન ઉપર અને OS સમૂહ એ C8 કાર્બન ઉપર હોવો જોઈએ. તો ઉપરના બંધારણને આધારે ઓક્સિડેશન નિપજો કે આપણે જે જોયું એના આધારે આપણે ઓક્સિડેશન નિપજો આપેલી છે. તો અહીં આપણે જે આગળ આપેલી છે નિપજો એ જ પ્રમાણે કે આલ્ફા ટર્પિનોલનું આપણે શું કર્યું ઓક્સિડેશન કર્યું કે એમએનઓ ફોર વડે ઓક્સિડેશન કર્યું અને હાઇડ્રોક્સિલેશનની પ્રક્રિયા થાય છે. તો કયો ગ્લાયકોલ બંધ બને છે જ્યાં દ્વિબંધ છે ત્યાં OS સમૂહ જોડાય ગ્લાયકોલ બંધ બને છે અને કયું સંયોજન ટ્રાઈ હાઇડ્રોક્સી સંયોજન મળે છે. કાર્બન પરમાણુ બંનેમાં કેટલા છે C10 H20O3. હવે એનું ક્રોમિક એસિડ વડે ફરીથી શું કર્યું ઓક્સિડેશન કર્યું. તો ઓક્સિડેશન કર્યું ત્યારે ગ્લાયકોલ બંધ શું થશે આ ગ્લાયકોલ બંધ તૂટે છે. ગ્લાયકોલ બંધ તૂટી આપણને કઈ કિટો હાઇડ્રોક્સી એસિડ કે અહીંયા C ડબલ બોન્ડો ને ઓક્સિડેશન થશે એટલે CHOની જગ્યાએ C ડબલ OH અને OH એટલે કે કિટો હાઇડ્રોક્સી એસિડ મળે છે. હવે જે કિટો હાઇડ્રોક્સી એસિડ મળ્યું એનું શું કર્યું તો આપણે ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા આગળ મિત્રો જોઈ એની એ જ પ્રક્રિયાઓ છે. કિટો હાઇડ્રોક્સી એસિડની ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા કરી આ ઇલેક્ટ્રોનાઇઝેશન એટલે શું થશે ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા થાય એટલે કે H2O નો અણુ દૂર થાય એટલે કે OH સમૂહ અહીંયા અને અહીંયા એક હાઇડ્રોજન એટલે કે H2O દૂર થઈ અને કઈ કિટો ઇલેક્ટ્રોન એટલે કે હોમોટર્પિનાઇલ મિથાઇલ કિટોન આપે છે. હવે એનું 10% આલ્કલાઇન કેમેનો ફોર વડે આપણે ફરીથી શું કર્યું ઓક્સિડેશન કર્યું ત્યારે ટર્પિનાઇલિક એસિડ મળે છે અને C8 અને કે કઈ C8 બે કાર્બન પછી શું આવશે કે ઓક્સિજન પરમાણુ અને દૂર થઈ અને એમાંથી શું મળે છે આપણને ફોર દૂર થઈ એટલે કે કેએમએનઓ ફોર વડે ઓક્સિડેશન કરવાથી અને ટર્પિનાઇલિક એસિડ મળે છે અને એનું ફરીથી કેએમએનઓ ફોર વડે ઓક્સિડેશન કરી એટલે કે CH2નો સમૂહ દૂર થઈ CH2 દૂર થઈ અને કયું ટેરેબિક એસિડ મળે છે. તો મિત્રો આપણે આલ્ફા ટર્પિનોલના બંધારણની અંદર કે જોયું કે ઓક્સિડેશનના આધારે દ્વિબંધનું સ્થાન અને OS સમૂહનું સ્થાન આપણે કેવી રીતે નક્કી કરી શકીએ છીએ એની મદદથી તમને કોઈક વખત પૂછાય કે ટેરેબિક એસિડનું સંશ્લેષણ તો એક તો આલ્ફા ટર્પિનોલમાંથી ટેરેબિક એસિડનું સંશ્લેષણ તમે આ પણ લખી શકો છો અને એક બીજું છે ટેરેબિક એસિડનું સંશ્લેષણ કે ઇથાઇલ એસિટો એસિટેટમાંથી ટેરેબિક એસિડ અથવા તો આલ્ફા ટર્પિનોલમાંથી ટેરેબિક એસિડ પૂછાય તો જે આગળ આપણે ચલાવ્યું અને જો ટેરેબિક એસિડનું સંશ્લેષણ ઇથાઇલ એસિટો એસિટેટમાંથી પૂછાય તો આ રહ્યું અને ખાલી એમને પૂછ્યું તો તમે કોઈ બી લખી શકો. તો ઇથાઇલ એસિટો એસિડ C00C2H5 બોન્ડ CH2 બોન્ડ CO CH3 જેને આપણે ઇથાઇલ એસિટો એસિટેટ કહીએ છીએ એ ઇથાઇલ એસિટો એસિટેટની કોની જોડે સોડિયમ ઇથોક્સાઇડ C2H5ONA અથવા તો ઇથાઇલ અને ઇથાઇલ ક્લોરાઇડ એસિડેટ CL CH2 CH2 C00C2H5 સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. કોની ઇથાઇલ એસિટો એસિટેટની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ
ક્લોરાઇડ એસિટેટ એટલે કે આલ્ફા એલોએસ્ટર સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે કે એક એને અને બીજો આમાંથી કયો સીએલ દૂર થાય છે, એક એને સીએલ દૂર થાય છે અને બીજો શું થાય છે કે સી ટુ એચ ફાઇવ ઓ અને એક એનો એચ એટલે કે સી ટુ એચ ફાઇવ ઓ એચ છૂટો પડે છે અને કઈ નિપજ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે ઇથાઇલ એસિટો એસિટેટની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે NaCl અને ઇથેનોલ છૂટું પડે છે. અને કેવી રીતે કે સોડિયમ ઇથોક્સાઇડનો સોડિયમ અને ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટનો ક્લોરિન એટલે કે NaCl છૂટો પડે છે અને બીજું સી ટુ એચ ફાઇવ સોડિયમ ઇથોક્સાઇડમાંથી શું વધ્યું કે સી ઇથોક્સાઇડ સી ટુ એચ ફાઇવ ઓ અને આમાંથી ઇથાઇલ એસિટો એસિટેટનો હાઇડ્રોજન લઈને છૂટો એટલે કે સી ટુ એચ ફાઇવ ઓ એચ છૂટો પડે છે. અને કંઈ નિપજ તો અહીંયા આપણે જોઈએ કે સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ એનું એ રહેશે, સી એચ ટુ સી ઓ બોન્ડ સી ઓ સી એચ થ્રી એમાંથી સી એચ ટુ ના કાર્બન જો અહીંયા સી એચ ટુ જોડે બાકી કંઈ નિપજ વધી સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ જોડાઈ જશે એટલે કે સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ બોન્ડ સી એચ ટુ એમાંથી બોન્ડ એટલે કે શું હાઇડ્રોજન છૂટવા પડશે જે સી ટુ એચ ફાઇવ ઓ અને હાઇડ્રોજન લઈને છૂટવા પડે. અહીંયા શું આવશે કે સી એચ ટુ અહીંયા શું વધ્યું સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ તો સી એચ ટુ બોન્ડ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ મળે છે. હવે એ જે નિપજ મળી એની ગ્રિગનાર્ડ પ્રક્રિયક સી એચ થ્રી એમ જી આઈ અથવા તો સી એચ થ્રી એમ જી બી આઈ ગ્રિગનાર્ડ પ્રક્રિયક સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે. ઇથાઇલ એસિટો એસિટેટની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટ સાથે પ્રક્રિયા કરવાથી NaCl અને સી ટુ એચ ફાઇવ દૂર થઈ કઈ નિપજ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ બોન્ડ સી એચ બોન્ડ સી ઓ સી એચ થ્રી એનું અને એની જોડે કયું વધ્યું એ ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટમાંથી સી ટુ સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ જોડાય છે. હવે એની સી એચ થ્રી એમ જી એટલે કે ગ્રિગનાર પ્રક્રિયક સાથે એની પ્રક્રિયા કરવામાં આવે છે તો કઈ નિપજ જોઈએ કે સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ તો અહીંયા સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ બોન્ડ સી એચ બોન્ડ સી એચ ટુ બોન્ડ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ એનું એ છે. બોન્ડ શું આવશે સી અને જે ઓક્સિજન છે બોન્ડ ઓ એમ જી આઈ બોન્ડ ઓ સી એચ થ્રી એમ જી આઈ ગ્રિગનાર પ્રક્રિયકનું શું હશે બોન્ડ ઓ એમ જી આઈ અને અહીંયા શું હશે કાર્બન જોડે સી એચ થ્રી બોન્ડ સી એચ થ્રી જોડાય છે એટલે કે ઇથાઇલ એસિટો એસિટેટની સોડિયમ ઇથોક્સાઇડ ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટ વડે પ્રક્રિયા કરવાથી આની પજ મળે છે અને એની ગ્રિગનાર પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી એટલે કે કઈ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ એનું એ સી એચ બોન્ડ સી ઓ સી એચ થ્રી એનું એચ બોન્ડ સી એચ ટુ સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ પરંતુ શું જોડાય છે નવું કે જે કાર્બન જોડે જે સી ઓ સમૂહ છે કિટોનિક સમૂહ કાર્બોનિલ સમૂહ એ ઓ એમ જી આઈ જોડે અને સી એસ થ્રી અહીંયા જોડાય છે કાર્બન જોડે તો એ કાંઈ નિપજ મળે છે. હવે એનું શું કરવામાં આવે છે જલ વિભાજન. જલ વિભાજન કરશો એટલે કે શું થશે એચ પ્લસ ઓ એચ માઇનસ ઉમેરાશે કઈ જગ્યાએ કે જ્યાં અહીંયા જે સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ છે ત્યાં આગળ શું થશે એનું જલ વિભાજન. અહીંયા પણ એનું જલ વિભાજન થશે તો અહીંયા શું થશે જલ વિભાજન થાય એટલે કે એચ પ્લસ ઓ એચ માઇનસ ઉમેરાય તો બે જગ્યા થાય માટે બે ઉમેરાશે એટલે કે સી ડબલ ઓ એચ પ્લસ ઓ એચ માઇનસ ઉમેરાય એટલે કે સી ટુ એચ ફાઇવ એચ પ્લસ ઓ એચમાંથી ઓ એચ લઈને સી ટુ એચ ફાઇવ ઓ એચ છૂટું પડે છે અને સી ડબલ ઓ એચ એ પ્રમાણે અહીંયા પણ એચ પ્લસ ઓ એચમાંથી સી ટુ એચ ફાઇવ ઓ એચ છૂટું પડે છે અને સી ડબલ ઓ એચ મળે છે. તો અહીંયા આપણે જોઈએ કે એનું જલ વિભાજન કર્યું તો સી ડબલ ઓ એચ કારણ કે સી ટુ એચ ફાઇવ ઓ એચ દૂર થાય છે અહીંયા પણ સી ડબલ ઓ એચ બોન્ડ સી એચ ટુ બોન્ડ સી એચ અહીંયા શું હતું બોન્ડ સી હતું એમાંથી એમ જી આઈ છૂટું સી એસ થ્રી એમ જી આઈ હતું એમાં સી એસ થ્રી તો આપણે અહીંયા જોડી દીધું પણ બોન્ડ ઓ અને એક હાઇડ્રોજન જલ વિભાજન થશે એટલે હાઇડ્રોજન અને એમ જી આઈ ઓ એચ છૂટવું પડે છે તો અહીંયા ઓ એચ આવશે. અને હવે એનું પાછું ઇલેક્ટ્રોનિકરણ કર્યું ઇલેક્ટ્રોનિકરણ કરીએ એટલે શું થશે ઇલેક્ટ્રોનાઇઝેશન પ્રક્રિયા આપણે આગળ જોઈએ એચ ટુ ઓનો અણુ દૂર થાય તો એચ ટુ ઓનો અણુ ક્યાંથી દૂર થશે એક અહીંયા ઓ એચ સમૂહ અને એક આમાંથી ઓ એચ સમૂહ એટલે કે ઓ એચ અને એચ છૂટો પડે છે અને કઈ ટેરેબિક એસિડ કે અહીંયા સી ડબલ ઓ એચ બોન્ડ સી એચ પછી બોન્ડ સી એચ ટુ અહીંયા છે અને અહીંયા શું આવશે સી ઓ આમાંથી ઓ એચ હાઇડ્રોજન લઈને છૂટો પડે છે પછી સી એચ અહીંયા પછી બોન્ડ કાર્બન જોડે શું હતો ઓ એચ હતો એમાંથી હાઇડ્રોજન અને ઓ એચ છૂટા પડે માટે એક ઓ બોન્ડ સી ઓ સી એચ થ્રી સી એચ ટેરેબિક એસિડ એટલે કે ઇલેક્ટ્રોન મળે છે. તો મિત્રો આપણે કહી શકીએ કે પેલું આલ્ફા ટર્પિનલમાંથી ટેરેબિક એસિડ અને આ શું છે ઇથાઇલ એસિટો એસિટેટમાંથી ટેરેબિક એસિડનું સંશ્લેષણ. તો એક વખત ફરીથી જોઈ લઈએ કે ટેરેબિક એસિડનું સંશ્લેષણ તો ઇથાઇલ એસિટો એસિટેટમાંથી ટેરેબિક ઇથાઇલ એસિટો એસિટેટની સોડિયમ ઇથોક્સાઇડ અને ઇથાઇલ ક્લોરાઇડ એસિટેટ સાથે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે NaCl અને એક NaCl અને સી ટુ એચ ફાઇવ સી ટુ એચ ફાઇવ ઓ અને એક એચ છૂટું પડે છે અને નિપજ મળે છે સી ડબલ ઓ સી ટુ એચ ફાઇવ બોન્ડ સી એચ સી ઓ સી એચ થ્રી અને આની જોડે શું જોડાશે સી એચ ટુ સી ડબલ ઓ એચ સી ડબલ ઓ સી ટુ એચ. હવે એની ગ્રિગનાર પ્રક્રિયા સી એસ થ્રી એમ જી આઈ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આ તો એનું એ જ બધું રહેશે અને અહીંયા શું આવશે સી ઓ છે એની જે ઓ એમ જી આઈ અને એક સી એસ થ્રી સમૂહ અને એનું હવે શું કર્યું જલ વિભાજન. જલ વિભાજન કરીએ એટલે શું થાય એચ પ્લસ ઓ એચ માઇનસ
તો સી ટુ એચ પાય ઓ એચ છૂટું પડશે અને સી ડબલ ઓ એચ, સી ટુ એચ પાય ઓ એચ છૂટું પડશે સી ડબલ ઓ એચ, અને અહીંયા શું આવશે કે એમ જી ઓ એચ અને ઓ એચ થઈ જશે. તો એ જ પ્રમાણે જલ વિભાજન કરી આની ઉપજ મળી જાય. હવે એનું ઇલેક્ટ્રોનિકરણ કરીએ એટલે કે એચ ટુ ઓ નો અણુ દૂર થાય એટલે કે ઓ એચ અને એક એચ, તો શું મળશે? ટેરેબિક એસિડ મળે છે. તો મિત્રો અહીં આપણે જોયું કે ટેરેબિક એસિડનું સંશ્લેષણ કેવી રીતે પુરવાર કરી શકાય છે. તો ઇથાઇલ એસિટો એસિટેટમાંથી પણ અને આલ્ફા ટર્પિનોલમાંથી પણ ટેરેબિક એસિડ મળે છે. તો અહીં આપણે આલ્ફા ટર્પિનોલનું બંધારણ મિત્રો પૂરું થાય છે. હવે એક ટોપિક બાકી છે કે આલ્ફા ટર્પિનોલનું સંશ્લેષણ, એ નેક્સ્ટ વિડીયોમાં આપણે એ જોવાનું છે. થેન્ક યુ મિત્રો.